સુરતમાં મુસ્લિમ સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે હવે પ્રગતિ કરી રહ્યું છે, જેમાં સુરત શહેરમાં વસતા કુંભાર મુસ્લિમ સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ ધ્યેય પ્રાપ્ત કરી રહ્યું છે. કુંભાર મુસ્લિમ સમાજના સુરતમાં વસતા આગેવાનો અને સમાજના યુવાઓ દ્વારા એક સરસ કાર્યક્રમ રવિવારની સાંજે સુરતના નાનપુરા સાલીભદ્ર કોમ્પલેક્ષમાં આવેલા કમળાબા અમીચંદ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ચમકેલા તેજસ્વી તારલાઓના ઉત્સાહ વધારવા માટે તેમનો સન્માન સમારોહ અને સાથે સાથે આગામી ભવિષ્યમાં તેમનો શિક્ષણને લગતું કારકિર્દી માર્ગદર્શન આપતું સેમિનાર પણ યોજાયું હતું, જેમાં મુસ્લિમ કુંભાર સમાજના 300મી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આશાથી આ પ્રસંગે ન માત્ર વિદ્યાર્થીઓ પણ કુંભાર સમાજના ડોક્ટરો, વકીલો તેમજ કુરાનનું પઠન કરનારા હાફિઝ સહિત રમત ગમત ક્ષેત્રે નામ કરનારા સમાજના તેજસ્વી લોકોનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ખાસ કુંભાર સમાજના સલીમભાઈ લાકડાવાળાના પ્રમુખ પદે થયેલા કાર્યક્રમમાં ઉપપ્રમુખ રઉફભાઈ લાકડાવાળા, સાજીદભાઈ સહિત યુવા પ્રમુખ અશફાકભાઈ અને મોજના યુવાઓની ટીમે આ સરસ કાર્યક્રમને પાર પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે આમ આદમી પાર્ટીના માઇનોરિટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સલીમ મુલતાની, ઓરાવલા ટ્રસ્ટના પ્રમુખ જુનેદ ઓરાવાલા, વકીલ હેમેન્દ્ર બોરસલીવાલા અથવા પોલીસ મથકના પીઆઈ સહિત અમદાવાદથી પધારેલા મુસ્લિમ કુમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ કાર્યક્રમમાં સન્માનિત થતા તેજસ્વી તારલાઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી, તો આયોજન કરનારા સમાજના આગેવાનોએ પણ આવા કાર્યક્રમો કરતા રહેવાની તૈયારી બતાવી હતી. સમાજના સભ્ય છું. આજે અમારું મુસ્લિમ કુંભાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એ આજે 10મા અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે આ વર્ષ 2024ના અંદર, એમનું સન્માન સમારોહ રાખ્યું છે. તેની સાથે સાથે અમારી સમાજમાં જેટલા ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, વકીલ છે અને એની સાથે સાથે જેટલા વિદ્યાર્થીઓ કુરાન હાફિઝ થયા છે તેમનું પણ સાથે સાથે સન્માન સમારોહ આજે અમે રાખ્યું છે. અમારો આ પ્રોગ્રામનો મેઇન પર્પઝ ખાલી એટલો જ છે કે કુંભાર સમાજમાં એજ્યુકેશન માટે અવેરનેસ આવે અને વિદ્યાર્થીઓ આગળ વધારે વધારે મળે. કુંભાર મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે અને આ પ્રોગ્રામ એ માટે છે કે ધોરણ 10 અને 12માં જે પણ વિદ્યાર્થીઓએ પાસ કર્યું છે, HSC અને SSCના જે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને સાથે સાથે કરિયર ગાઈડન્સનો સેમિનાર પણ રાખવામાં આવ્યો છે, અને એટલું જ નથી, એટલું પ્રાઉડલી કહીએ છીએ કે અમારી સમાજમાં જે પણ બાળકો હાફિઝ થયા છે, જેટલા પણ લોકો ડૉક્ટર્સ રહ્યા છે, જેટલા એન્જિનિયર્સ છે, એડવોકેટ છે કે ટીચર્સ છે, કોઈ પણ ફિલ્ડમાં આગળ છે તેવા અમે દરેક બાળકોને, દરેક એવા યુવાઓનું સન્માન કરીએ છીએ. એટલે નહીં કે એક સન્માન અને એક નામ થાય, પણ એટલે કે બાળકમાં પ્રોત્સાહન આવે અને એટલે કે આપણે જે કુંભાર સમાજ આટલી પાછળ રહી છે એનું અમે આગળ લાવવા માગીએ છીએ કે એજ્યુકેશન ક્ષેત્રે અમારો સમાજ ખરેખર ઘણું પાછળ છે, તો એમને આગળ લાવવા માટે અને સ્પેશિયલી વાત આવે છે ગર્લ્સ. એઝ અ ગર્લ હું પોતે ફેસ કરું છું કે કેટલીક એવી ગર્લ્સ ચાહે છે કે તેમને ભણવાનો ઉત્સાહ છે, એવું ભણવા માંગે છે, પણ તેમના ફેમિલી બેકગ્રાઉન્ડમાં એવું છે કે ભાઈ ગર્લ્સ આગળ ભણતી નથી, તો સ્પેશિયલી આ ગર્લ્સ માટે પણ સાઇન છે કે ભાઈ હું ભણું છું. એવું જરૂરી નથી કે બહાર નીકળો તો તમારે વિધાઉટ પડદા નીકળવાનું છે, તમે પડદામાં રહીને પણ કોઈ પણ કામ કરી શકો છો, અને એટલું જ કે એજ્યુકેશનમાં જ નહીં, તમે ઘણી બધી રીતે આગળ આવી શકો છો. જેમ કે અમારી સમાજ દ્વારા, કુંભાર મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, 1 ડે ફ્રી કુકિંગ ક્લાસ રાખ્યો, મેકઅપ કોર્સ રાખ્યો, મહેંદી કોર્સ રાખ્યો, તે પણ તદ્દન ફ્રીમાં, અને જે મેકઅપ કોર્સ, બ્યુટિશિયન કોર્સ રાખ્યો હતો તે પણ બિલકુલ નોમિનલ ફીઝમાં રાખવામાં આવ્યો હતો. અને એટલું જ નહીં, અમારા સમાજના બાળકોમાં જે નાના નાના 6th, 7th, 8th સ્ટાન્ડર્ડના બાળકો છે તેમાં પ્રોત્સાહન આવે, તેમને ઉત્સાહ આવે એનું ધ્યાન રાખીને અમારા સમાજ દ્વારા ઈદ પછી સમથિંગ 150 બાળકોનું એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં તે લોકોએ કલર પેઇન્ટિંગ વગેરે કર્યું હતું અને તેમને ગિફ્ટ પ્રોવાઈડ કર્યું હતું. તો આપ સૌ આગળ વધો અને સારી રીતે તરક્કી કરો તેવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. મુખ્ય વાત એ છે કે વિના સરકાર નહીં અને ઉદ્ધાર માટે એજ્યુકેશન છે, એજ્યુકેશન યુવકો અને યુવતી માટે પણ એટલી જરૂર છે. સાથે સાથે જે મેઇન ઓબ્સ્ટેકલ છે ભણતરમાં, જે મેઇન ઓબ્સ્ટેકલ છે તે ફાઇનાન્શિયલ કન્ડિશન, અને એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ રાખી છે, તો એનો જો તમે આપો એનો લાભ લો તો એજ્યુકેશન પણ તમે વિધાઉટ
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા આ પ્રકારના કાર્યક્રમ કરી નહીં માત્ર કુંભાર સમાજ પણ સમગ્ર મુસ્લિમ સમાજને આવા કાર્યક્રમો કરવાની પ્રેરણા આપી છે અને સાથોસાથ સમાજના અન્ય દીકરા દીકરીઓ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી વિવિધ ક્ષેત્રોમાં સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેની દિશા બતાવી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.